नमस्कार न्यूज 18 गुजराती में आपनु स्वागत छे। हूँ छु अपनी साथे संध्या। न्यूज 18 नी खबर नी इम्पेक्ट थई छे। जी हाँ, असर पड़ी छे। ऑनलाइन रजिस्ट्रेशन करता नागरिकों ने अपाया छे टोकन। मंदिरना प्रसाद नी जेम लोगों ने हवे टोकन आपवामां आव्या छे। ऑनलाइन रजिस्ट्रेशन कराव्या बाद टोकन माटे लाइन लागी छे। टोकन मळे तो ज मळी शके छे रसी। टोकन लेवा माटे नथी जळवातुं सोशल डिस्टन्स। टोकन पद्धति बंद करवा माटे नागरिकों नी अपील छे। जगदीश पंचाल रसीकरण सेंटर पर पहुंची अने लोगों ने समझाव्या पण हता। आंगे ज अपडेट मेळवीशुं, वाचित करीशुं संवाददाता दीपिका साथे। जी दीपिका, रसीकरण ने लईने हजु पण लोकोनी जे दुविधा छे अथवा तो जे अव्यवस्था छे तेने लईने लोकोनो एक तरफ रोष जोवा मळे छे, बीजी तरफ तंत्रनी आजे कया प्रकारनी व्यवस्था करवामां आवी छे? बिल्कुल संध्या, बात करवामां आवे गुजरात सरकारे आजे टार्गेट राख्यो छे कि 45,000 लोकोने रसी आपी, परंतु तेनी वच्चे ज्यारे सवारथी अहीं टोकन सिस्टम ऊभी करवामां आवी, लोकोनो रोष हतो। अत्यारे धारासभ्ये जगदीश पंचाल के जे अहीं लोको वच्चे पहोंच्या छे अने खास करीने जे लोको छे तेमनी दुविधा छे तेमनुं क्यांक ने क्यांक सोल्यूशन लावी रह्या छे। न्यूज 18 ગુજરાતીના અહેવાલની અસર પડી છે આ પ્રકારે। જ્યારે સવારથી જ લોકો પરેશાન થતા હતા ત્યારે ધારાસભ્ય અહીં ખુદ પહોંચ્યા છે, તેમની સાથે વાત કરીશું। જગદીશભાઈ, લોકોનો આક્ષેપ મેં સાંભળ્યો, લોકો સતત કહી રહ્યા છે કે જે પ્રકારે ડોઝ આપવામાં આવે છે પરંતુ તેની સાથે ટોકન પદ્ધતિથી તેઓ નારાજ છે, કારણ કે સવારે ઓનલાઈન રજિસ્ટ્રેશન કર્યું હોય છતાં પણ તેમને ટોકન લેવા માટે સવારે 6 વાગે ઉભા રહેવું પડે છે। શું કહેવું છે ટોકન પદ્ધતિ શા માટે? અત્યારે અહીંયા મારી સાથે મારા કાઉન્સિલર મિત્રો પણ છે, મારી સંગઠન ટીમ છે, એ લોકો સતત સવારથી દરેક વેક્સિન સેન્ટર ઉપર જતા હોય છે। વેક્સિન સેન્ટર ઉપર વેક્સિન લેતી વખતે જે સમય લાગે અથવા હું વહેલો આવી ગયો છું અથવા કોઈ બીજો વ્યક્તિ મોડો આવે છે અને એની લાઇનના લાઇનમાં વ્યક્તિઓ ટૂંકમાં જે પ્રજાજનો વેક્સિન લેવા આવે છે એ લોકો વચ્ચે અંદર ઘર્ષણ ના થાય એટલા માટે કોર્પોરેશન દ્વારા ખૂબ સરસ સગવડ કરવામાં આવી છે। એટલે જે ધારો કે 9 વાગે આવે છે એને એક ટોકન આપી દે છે, હવે 10 વાગ્યાવાળો આવવાવાળો વ્યક્તિ સીધું આવીને ટોક વેક્સિન લઈ જાય, એટલે પ્રજા વચ્ચે ઘર્ષણ ના થાય એની સનુકૂળતા માટે અનુકૂળતા માટે એક ટોકન રાખ્યા છે અને બધા જ લોકોને ટોકન આપી દઈએ છે। જે લોકોને ઓનલાઈન રજિસ્ટ્રેશન નથી ભાવતું અથવા નથી કરી શક્યા એવા લોકોને પણ અમે બેસાડીએ છીએ। જે લોકો સવારે વહેલા ઉઠીને ચાલવા જતા હોય એ લોકો પણ વહેલા અહીંયા આવીને ધારો કે ટોકન લઈ જઈ શકે છે। જે સિનિયર સિટીઝન છે એને રજિસ્ટ્રેશન નથી કરાયું એવા લોકોને પણ બેસાડીએ છીએ અને એ બધા જ લોકોને વેક્સિન મળી રહે એવા અમારા પૂરેપૂરા પ્રયત્નો છે। અત્યાર સુધીમાં લગભગ 750 લોકો વેક્સિન લેશે એવો અંદાજ અત્યારે અમારી પાસે આવી ગયો છે, કારણ કે બધાને ટોકન અમે ડિસ્ટ્રીબ્યુટ કર્યા છે। હવે કેવું થાય કે વેક્સિન ધારો કે પ્લાનિંગ ના કરીએ વેક્સિનનું તો સાંજે વેક્સિનના ડોઝ બગડે નહીં, એના માટેનું આ સિસ્ટેમેટિક પ્લાનિંગ કોર્પોરેશન દ્વારા કાઉન્સિલ મિત્રો કરવામાં આવે છે કે પશ્ચિમ ઝોન કરતાં પૂર્વ ઝોનમાં રસી ઓછી આવે છે એટલે ટોકન પદ્ધતિ શરૂ કરી છે, અને બીજી કે સવારે લોકો 300 ટોકન લઈ જાય પછી બપોર બાદ કોઈએ 3 વાગે કે 4 વાગે ટાઈમ સ્લોટ નક્કી કર્યો હોય તો એ લોકોને ટોકન નથી મળતા। ઘણા બધા નાગરિકોએ ન્યૂઝ 18 ગુજરાતીને આ વાત કરી છે। બધા જ કાર્ય અહીંયા જે લોકો આવે છે હું કદાચ શાંતિથી જોતો હતો તો દરેક જે સિનિયર સિટીઝન પણ આવ્યું છે, જે વ્યક્તિ આવ્યા છે એને જેને ટોકન નથી લીધો નથી રજિસ્ટ્રેશન કરાયું એને પણ કહેવામાં આવે છે કે તમે રાહ જુઓ અને બેસો। જે લોકોને પહેલાં વહેલા આવીને બેઠા છે એ લોકોને પહેલાં અમે વેક્સિન આપી દઈશું, ત્યારબાદ ડોઝના સપ્રમાણમાં બધાને વેક્સિન આપવાનો પૂરેપૂરો પ્રયત્ન છે અને આખા અમદાવાદના દરેકે દરેક ઝોનમાં અને દરેકે દરેક વોર્ડમાં સિસ્ટેમેટિક પ્લાનિંગ સરકાર દ્વારા કરવામાં આવ્યું છે, કોર્પોરેશન દ્વારા કરવામાં આવ્યું છે દરેકે દરેક ડોઝમાં। અહીંયા ધારો કે પૂર્વ પટ્ટામાં મંગલ પાંડે તો રોજના 700-800 હજાર લોકોને વેક્સિન આપવામાં આવે છે, એવી રીતે પૂર્વજોની ઓફિસે છે, અર્બુદાનગર હર્બલ સેન્ટર છે, બધી જ જગ્યાએ ઓઢવની અંદર બધી જ જગ્યાએ વેક્સિનના સપ્રમાણસર ડોઝ આવે છે। ઘણી જગ્યાએ ક્યાંક લોકોની અવેરનેસ ઓછી હોય છે ત્યાં અમારા કાઉન્સિલરો સંગઠનની ટીમ આ બધા જ લોકો ત્યાં વિસ્તારમાં સોસાયટીમાં જઈ અને લોકોને પ્રેરણા આપે છે। ભારતીય જનતા પાર્ટી ઇવન પત્રિકા પણ છપાઈ છે, લોકોને ઘરે ઘરે જઈને પત્રિકા આપી કે વેક્સિન શેના માટે જરૂરી છે, આ પ્રકારના કેમ્પેનિંગ પણ લોકોનો ઘસારો પણ વધ્યો છે, પહેલાં કરતાં અવેરનેસ લોકોની વધી છે, એટલે પ્રજા વચ્ચે ઘર્ષણ ના થાય એટલા માટે ટોકન સિસ્ટમ એક ઊભી કરવામાં આવી છે। જાગૃતિ બરાબર છે કે જાગૃતિ લોકોમાં આવી ગઈ છે, હવે પણ જ્યારે આવે છે ને સેન્ટર ઉપર ત્યારે 2-3 ઉદાહરણ આપો। 16 જુલાઈના રોજથી એક ભાઈ સતત અહીંયા આવવા માટે પ્રયત્ન કરી રહ્યા, રોજ સવારે 9 વાગે ધક્કો ખાય છે પણ ટોકન નથી મળતું, એમ કે છે સવારે 6 વાગે ઊભા થઈને તમે ટોકન લેવા આવવું પડશે, આ પહેલું ઉદાહરણ। બીજું ઉદાહરણ, મેટલની દુકાન ધરાવતા નિકોલમાં જઈને 10 વાગે આવે છે ભાઈ, સવારે રોજ આવે છે પણ ટોકન એમને નથી મળતું, ટોકન પદ્ધતિ નાબૂદ કરવી જોઈએ નાગરિકોની અપીલ। હું G18ના માધ્યમથી તમામ લોકોને આપના માધ્યમથી પ્રજાજનોને કહેવા માગું છું, અમારી સંગઠનની ટીમ અમે બધા જ લોકો તત્પર છીએ, સરકાર માન્ય મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી
जे रीते देश 40 करोड़ लोग वैक्सीन डोज लीधा है, गुजरात अंदर 1 करोड़ करता डोज जैसे अपाया है, सरकार कॉर्पोरेशन टीम धारासभ्य तमाम सांसद भी बधाज लोग वैक्सीन बधाने मिली रहे अमरा पूरेपूरा प्रयत्नों छता कोई ने कि हालांकि मुश्किल पड़ती हो तो अमे एम खड़े पगे तैयार छे। जगदीश पंचाल पोते न्यूज 18 गुजराती ना अहेवाल बाद अहीं पहोंच्या छे अने खास करीने तेमणे जे प्रकारे निवेदन आप्युं छे कि कोई पण प्रकारनी नागरिकोने तकलीफ नहीं पड़े, निकोल वोर्डमां जे परिस्थिति हती ते परिस्थितिनो चितार मेळव्यो न्यूज 18 गुजरातीए। बिल्कुल, तो न्यूज 18 गुजरातीना અહેવાલની અસર થઈ છે અને ખુદ ધારાસભ્ય ત્યાં કાઉન્સિલર પણ પહોંચ્યા છે, જે રીતે લોકોને અગવડતા થઈ રહી છે। પરંતુ બે દ્રશ્યો અમે આપને બતાવીશું અમદાવાદ અને રાજકોટના, આ બે દ્રશ્યો આપ જો લે। એક તરફ રસી લેવા માટે લોકો ઉમટી રહ્યા છે, સવારથી જ લોકો લાઈન લગાવે છે, ટોકન સિસ્ટમ જે છે તેના કારણે ટોકન લેવા માટે લોકો પહોંચે છે અને લોકો ઈચ્છે છે કે તેમનો વહેલો નંબર આવી જાય, તેમને રસી મળી જાય। આ તો વાત થઈ અમદાવાદની, બીજી તરફ રાજકોટના દ્રશ્યો છે જે આપ જોઈ રહ્યા છો, જ્યાં રસીને લઈને ઉદાસીનતા હજુ પણ જોવા મળી રહી છે। એક તરફ રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે, લોકો ઝડપથી રસી લે અને કોરોના મુક્ત ગુજરાત અને કોરોના મુક્ત દેશ થાય તેવી સૌ કોઈ લોકો રાહ જોઈ રહ્યા છે, પરંતુ લોકોમાં ઉદાસીનતા અહીંયા જોવા મળી રહી છે। આ અંગે જ અપડેટ મેળવીશું સંવાદદાતા હરીન પાસેથી છે। હરીન, અમદાવાદમાં તો લોકોની કતાર લાગી છે રસી લેવા માટે, સવારથી જ લોકો ઉમટી રહ્યા છે, રાજકોટમાં કેમ આમ થઈ રહ્યું છે? કારણ કે આ પહેલા પણ આપે એવા અહેવાલ પણ બતાવ્યા છે, આપે ખુદ ગ્રાઉન્ડ ઝીરો પર જઈને બતાવ્યા છે કે લોકો રસીને લઈને ઉદાસીનતા, અંધશ્રદ્ધા આ પ્રકારની વાતો પણ સામે આવી હતી। સંધ્યા, ગ્રામ્ય વિસ્તારમાં બિલકુલ ઉદાસીનતા અને અંધશ્રદ્ધા હતી, પરંતુ શહેરી વિસ્તારમાં લોકો માટે જોવા મળ્યા હતા। હું એ જ જગ્યાએ છું કે જ્યાં 7 થી 8 દિવસ પહેલાં ન્યૂઝ 18 ગુજરાતીએ અહેવાલ બતાવ્યો હતો કે આ જ કેન્દ્ર ઉપર જે છે 100 થી 150 લોકો, એટલે કે આ જે સંપૂર્ણ ગ્રાઉન્ડ છે ત્યાં લોકોની ભીડ રસી લેવા માટે જામી હતી, પરંતુ બિલકુલ આ જ દ્રશ્યો છે તે અલગ છે અને આજે અહીં રસી લેવા માટે બિલકુલ ઉદાસીનતા જોવા મળે છે। દ્રશ્યો જોઈ શકો છો કે ગણ્યા ગાંઠિયા લોકો જે તેઓ ફક્ત રસી લેવા માટે આવે છે, જ્યારે રોજ આ કેન્દ્ર ઉપર આજથી 1 અઠવાડિયા પહેલાં લાંબી કતારો જોવા મળતી હતી। સ્વાભાવિક રીતે બિલકુલ કે જે રીતના રસીના ડોઝ પૂરતા રાજકોટ શહેરમાં છે, 8000 રસીના ડોઝ દરરોજ આવે છે અને રાજકોટવાસીઓ છે તેને આપવામાં આવે છે રેગ્યુલર રીતે, પરંતુ ક્યાંક ને ક્યાંક હવે લોકોમાં ઉદાસીનતા બિલકુલ જોવા મળી છે। બીજી તરફ વાત કરવામાં આવે તો 75% લોકો રાજકોટવાસીઓએ રસીનો પ્રથમ ડોઝ લઈ લીધો છે, પરંતુ 35% લોકો એવા છે કે જેણે બીજો ડોઝ લીધો છે, બાકીના લોકો છે તેમણે હજી બીજો ડોઝ નથી લીધો। અને હું આજે એ દ્રશ્યો બતાવવા માગું છે તે પ્રથમ ડોઝ લેનારા લોકો છે તેની લાઈન છે, બીજા ડોઝ માટે કોઈ પણ વ્યક્તિ છે તે કતારમાં ઊભો નથી। માની શકાય કે રાજકોટવાસીઓમાં ઉદાસીનતા છે, રસીના ડોઝ પૂરતા પ્રમાણમાં છે, પરંતુ તેની સામે રાજકોટવાસીઓ છે તેમાં બિલકુલ ઉદાસીનતા જોવા મળી રહી છે। જી બિલકુલ, તો રાજકોટવાસીઓમાં ઉદાસીનતા જોવા મળી રહી છે, અમદાવાદમાં લોકો રસી લેવા માટે કતાર લગાવી રહ્યા છે, જે દ્રશ્યના માધ્યમથી પણ અમે આપને બતાવી રહ્યા છીએ। ગાંધીનગરમાં